શ્રીજી મહારાજ હળવદ પાસે એક ધનાળા ગામ છે, ધનાળા ગામમાં વિચરણ કરતા કરતા ગયા હતા. અને એ ગામમાં વલ્લભભાઈ સુતાર કરીને સ્વામિનારાયણ ભગવાનના સારા એવા સત્સંગી રહેતા હતા. મહારાજ એમના ઘરે વિરાજમાન હતા. સરસ મજાની સંતો ભક્તોની સભા ચાલી રહી હતી અને મહારાજ બધાને વાતો કરતા હતા. એ વખતે એ ધનાળા ગામના બે બ્રાહ્મણો લોટ માગતા માગતા એ ઘરે આવ્યા. વલ્લભજીભાઈ સુતારને ઘેર લોટ માગવા માટે આવ્યા. એ વખતે બરોબર સભા ચાલતી હતી એટલે મહારાજના દર્શન કર્યા એટલે નજીક આવ્યા. એકનું નામ હતું ગંગારામ, બીજાનું નામ હતું મેઘજી. બંને બ્રાહ્મણના ખોળીએ જીવ ભગવાનના દર્શન કર્યા અને પૂર્વના મુમુક્ષુ જીવ હશે એટલે ભગવાનના દર્શન કરીને એને એમ થયું કે આ કોઈ સામાન્ય નથી, કોઈ ચમત્કારી પુરુષ લાગે છે. એટલે ધીમે રહીને સભામાં જઈને બેઠા. એ સભામાં જઈને બેઠા ને એટલે ગંગારામે મનમાં એવો સંકલ્પ કર્યો કે આ સ્વામિનારાયણ છે એ આમ ચમત્કારી પુરુષ તો છે અને બધા એને ભગવાન કહે છે, તો કે આપણે એવું સાંભળ્યું છે કે સામુદ્રિક શાસ્ત્રમાં એવું કીધું છે કે જેના ચરણમાં 16 ચિહ્ન હોય એને ભગવાન કહેવાય. તો કે આ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં 16 ચિહ્ન હશે કે કેમ? એટલે મહારાજ આમ પલાઠી વાળીને સભા કરીને બેઠા હતા ને, મહારાજે આમ પગ કર્યા આમ. બધાને આશ્ચર્ય થયું કે આમ પગ કેમ કરે છે મહારાજ, સભામાં નગર કોઈ કરે આમ? મહારાજે આમ પગ કર્યા એટલે ઓલા ગંગારામભાઈને બીજા કોઈને દેખાણા કે નહીં કંઈ ખબર નહીં, પણ ગંગારામભાઈને શ્રીજી મહારાજના બંને ચરણમાં 16 ચિહ્નના દર્શન થયા. સ્વસ્તિક, અષ્ટકોણ, કોપજ, મંત્ર, બધા 16 ચિહ્ન એણે બધા જોઈ લીધા કે 16 ચિહ્ન છે, સાક્ષાત ભગવાન છે, નિશ્ચય થઈ ગયો. એટલે એણે એના સાથે જે ઓલા મેઘજી હતો, મેઘજીને કોણી મારી, મેઘજીને કોણી મારીને કે આ સાક્ષાત ભગવાન છે, કે કેમ એના ચરણમાં 16 ચિહ્ન છે. તો કે તું માની લે, હું તો એવું માનીશ કે સ્વામિનારાયણ મોટા પુરુષ છે અને ચમત્કારી પુરુષ છે, પણ ભગવાન તો હું ન કહું. તો કે કેમ 16 ચિહ્ન એને ભગવાન કહેવાય ને? કે ના, હું બીજી રીતે માનું છું. કે તું કેવી રીતે માને? કે જેની આંખનું રતન, આંખની કીકી ગોળ 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 ફરે ને, એ ભગવાન હોય. એણે ક્યાંકથી સાંભળ્યું હશે કોઈ બાવા પાસેથી કે જેની આંખનું રતન એટલે કે આંખની કીકી ગોળ 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 ફરે એ ભગવાન. એટલે ભગવાને સંકલ્પ જાણી લીધો અને ભગવાન આ લોકમાં પોતાનો નિશ્ચય કરાવવા જ આવ્યા હતા, જે એવા હારા મુમુક્ષુ જીવ હોય. એટલે ભગવાન કે મેઘજી અહીં આવતો, મારી આંખમાં કંઈક પીડું જોતો. એટલે તો કે અરે આ મને કેમ બોલાવ્યો, આ પાંચ બોલાવ્યા. અને પછી જોયું તો મહારાજની કીકી આમ 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 ફરે, ઓલી ચકડી ફરતી હોય ને એમ. એને તો અરે આ તો ભગવાન છે. બે આંખમાં જોયું બરોબર, આમ નજીકથી આમ કરીને ચેક કરી લીધું. મહારાજના બે નેત્રમણી આમ 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 ફરે. પછી કે તમે હવે નેત્રમણી ફરાવો કે ન ફેરાવો, તમે ભગવાન 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 એમ ભગવાને આંખની કીકી ફેરવી ફેરવીને બોલો એને નિશ્ચય કરાવ્યો. ભગવાનને કેટલી તકલીફ પડતી હશે આપણને નિશ્ચય કરાવવા માટે. એટલે મહારાજે વચનાર્થમાં કીધું કે જીવને ભગવાનનો નિશ્ચય થાય છે એ ભગવાન વતે થાય છે.